ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એમાં ચોથો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકી દઈ શકીએ પહેલાં તમારી પાસે. તો આજે વિડીયો ચાલુ કરીશું. હવે આપણે જોઈએ કે ચોથો દાખલો શું કહે છે. નીચેનું કોષ્ટક એક વિસ્તારનો 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. એટલે વર્ગ અને આવૃત્તિ આપણે લીધેલા છે, રાઈટ? પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્ય યોગ્ય રીતે ઉપયોગ કરીને શોધો. એ યોગ્ય રીતે ઉપયોગ કરીને શોધો એટલે આપણે પર્ટિક્યુલર કીધું નથી કે તમે આ જ રીતથી દાખલો ગણો. ફર્નિચરની રીતથી દાખલો ગણો કે ચારેજ મધ્ય રીતથી દાખલો ગણો એ આપણે કીધું નથી. એટલે આપણે કઈ રીતે ઉપયોગ કરીશું કે જો બગલામાં સમાન હશે તો ફર્નિચરની રીત કરીશું અને અસમાન હશે તો દરેક મદદની રીત કરીશું. તો ચલો પહેલા તો આપણે ડિફરન્સ ચેક કરીશું. જો ડિફરન્સ સેમ હશે તો ફર્નિચરની રીત પચાસ પચાસ નો ડિફરન્સ છે. હવે આપણે પહેલા શું કયું ખાનું ભણીશું? એક્સેનું ખાનું ભણીશું. તો મિત્રો એક્સે કઈ રીતે શોધવાનો? મેં તમને કીધું હતું કે એક્સે કઈ રીતે શોધવાનો, બંનેનો સરવાળો અધસમો વત્તા ઉધસમો ભાગ્યા બે. સો વત્તા 150 એટલે 250 ભાગ્યા બે 125. તો ડિફરન્સ કેટલા કેટલાનો છે? 50-50 નો. મેં તમને કીધું હતું કે જ્યારે આપણે પંચુજનની રીત કરીએ એમાં આપણે એક્સેનું ખાનું બનાવીએ તો એમાં આપણે પહેલું જ ખાનું શોધવાનું, રાઈટ? પહેલું શોધવાનું, પછી જેટલા ડિફરન્સ છે એટલું ઉમેરતું જવાનું. 50-50 નો ડિફરન્સ છે તો આપણે દરેક 50-50 ઉમેરતું જઈશું, શોધવા બેસવાનું નહીં. પણ આ ક્યારે? આપણે જયારે પદ વિચલનની રીત કરીએ ત્યારે જ આ વસ્તુ કરવાની, ત્યારે જ મદદની રીતમાં ના કરતા. 125 માટે ના કરવાના 50, 175 એમાં 50 ઉમેરવાના 225 એમાં 50 ઉમેરવાના 275 એમાં 50 ઉમેરવાના 325. પહેલા આપણે એફએનો સરવાળો કરીશું. હવે હું બચી કોઈ પણ સંખ્યા લઈશ, 225 બરાબર એ ડાલું છું, જે ડાલ્યું એની સામે શું મૂકવાનું? 0. ઝીરો નો પર માઇનસ 1 માઇનસ 2 એ 2. ચલો હવે FIY, FIY મતલબ FI અને UI નો ગુણાકાર. ચાર દુ 8, 5 એકા 5, 12 ગુણ્યા 0 0, 2 એકા 2, 2 દુ 4. હવે શું કરીશું? થોડું 0 ની ઉપર જેટલી સંખ્યા છે એ બધાનો સરવાળો કરીશું. માઇનસ 2. હવે 0 ની નીચે જેટલી સંખ્યા છે એનો આપણે સરવાળો કરીશું. પ્લસ 6. જુદા જુદા ચિહ્ન છે, શું કરીશું? બાદબાકી અને મોટી સંખ્યા આગળનો ચિહ્ન. માઇનસ 1 વત્તા 6 તો માઇનસ 7. હવે અહીં લખીશું એક્સ બાર શોધવાનો છે. એ ઇઝિકવલ ટુ 225 સિગ્મા FI 25 સિગ્મા FIY માઇનસ 7 એચ 50. હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકીને વેલ્યુ એપ્લાય કરીશું. એક્સ બાર ઇઝિકવલ ટુ એ પ્લસ સિગ્મા FIY અપોન સિગ્મા FI ગુણ્યા એચ. ચલો એ 225 સિગ્મા FIY માઇનસ 7 એટલે કોન્સમાં મૂકીશું. સિગ્મા FI 25
25 + -25 × 50 બરાબર 225 - 7 = 14. ચલો 225 માંથી 14 બાદ કરીએ તો 211. તમે શું પૂછ્યું છે? પરિવારના ખોરાકના દૈનિક ઘટકોનો મધ્ય ઉકેલી શકતો કે નહીં ઉકેલ આપવાનો. આમ અને તું જોઈને લખવાનું છે. આમ પરિવારના ખોરાક પર નામ ₹211 છે. આટલું જ. ખાલી ગરીબ નોકરી સાથે